समाचारमां आगळ વધીએ। સોખડા મંદિરમાં ગુરુ ભક્તિ મહોત્સવની ઉજવણી થઈ રહી છે। હરિપ્રસાદ સ્વામીની 100મી જન્મજયંતિની આ ઉજવણી, પ્રબોધ સ્વામીના જૂથની ગુરુ ભક્તિ મહોત્સવની ઉજવણી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાર્યક્રમમાં હાજર રહેશે। પ્રબોધ સ્વામી જૂથના સંતોનું આ શક્તિ પ્રદર્શન, પ્રેમ સ્વરૂપ સ્વામી જૂથ પણ સુરતમાં શક્તિ પ્રદર્શન કરી રહ્યું છે। બંને જૂથના સામ સામે શક્તિ પ્રદર્શનથી નવા જૂનીના એંધાણ પણ જોવા મળી રહ્યા છે। પ્રબોધ સ્વામીએ પ્રેમ સ્વરૂપ સ્વામીને આપ્યું હતું આમંત્રણ। तो जयंती सोलंकी हमारे साथे लाइव जुड़ाई गया है। जयंती, सोखड़ा मंदिर में गुरु भक्ति महोत्सव की उजवनी, 81मी जन्म जयंती की उजवनी थई रही है। बन्ने जूथों साम सामे शक्ति प्रदर्शन करी रह्या होय तेवो माहौल। दीक्षिता बात करवामां आवे तो अक्षर निवासी जी हरिप्रसाद स्वामी है, तेमनो 88मो प्रागट्य उत्सव है। ते वडोदरा में आजवा रोड स्थित लेप्रेसी ग्राउंड पर प्रभु स्वामी जूथ सेवकों द्वारा अत्यारे उजवामां आवी रह्यो छे। कही सकाय के जे रीते उजवणी दरमियान जे तेमना जे ग्राउंड पर तेमनी फूल जोश में तैयारी करवामां आवी छे। मुख्य मेहमान तरीके जे मुख्यमंत्री भूपेन्द्र पटेल पण उपस्थित रहेवाना छे। कही सकाय के जे रीते वात करवामां आवे तो प्रदेश अध्यक्ष सी आर पाटिल पण आ कार्यक्रम में हाजरी आपवाना छे। आपणी साथे संतोष તેમની સાથે વાત કરશું। જી સ્વામીજી, કઈ રીતની તૈયારીઓ છે અને અત્યારે કઈ રીતની ફૂલજોશમાં આજે તૈયારીઓ ચાલુ રહી છે? સૌપ્રથમ તો જીના માધ્યમથી સૌ દર્શક મિત્રોને ભાવપૂર્ણ જય સ્વામિનારાયણ અને અંતરના ભાવથી આત્મીય આમંત્રણ છે। ગુરુ હરિ હરિપ્રસાદ સ્વામીજી માટેનું ગુરુ ઋણ અદા કરવા માટે ગુરુભક્તિ મહોત્સવ આજે 7-10 દરમિયાન લેપ્રસી ગ્રાઉન્ડમાં વડોદરા ઉજવાનાર છે। સૌ પધારવા માટે ફરી એક વખત નિમંત્રણ છે। ખૂબ સુંદર તૈયારીઓ ચાલી રહી છે, આપ સૌ જોઈ રહ્યા છો। સુંદર કાર્પેટ બની ગઈ છે, આવા ફોટ માટે ઠાકોરજીને લઈ આવવા માટેની સુંદર તૈયારી થઈ ચૂકી છે। સોફા સેટ અને ખુરશીઓની વ્યવસ્થા અત્યારે પથરાઈ રહી છે, લેડીઝ તૈયાર થઈ ગયા છે, સાઉન્ડની સિસ્ટમ બધી ગોઠવાઈ ગઈ છે અને ફૂડ પેકેટ્સની બધા માટેની વ્યવસ્થા થઈ ચૂકી છે। અને બધા જ આવનાર ભક્તોને ગરમીના દિવસો છે એટલે ઠંડા પાણી અને છાશની વ્યવસ્થા પણ રાખી છે અને પૂર્ણાહુતિમાં 1 લાખ દીવડાવાની સુંદર આરતીનું પણ આયોજનની દ્રષ્ટિએ ખૂબ જ સુંદર આયોજન થઈ ચૂક્યું છે। જે રીતે વાત કરવામાં આવે તો સમગ્ર ઉત્સવમાં કેટલા યુવાનો જોડાવાના છે, કેટલા સેવકો આપણા અત્યારે આ ઉત્સવની અંદર જોડાવાના? અત્યારે છેલ્લા 5 દિવસથી લગભગ 1000 જેટલા સ્વયંસેવક ભાઈઓ આટલી બધી કાળમેળ ગરમીમાં પણ જબરજસ્ત સેવા ભક્તિ કરે છે, એમને ગુરુભક્તિને જેટલા પણ વંદન કરીએ એટલા ઓછા છે। અને લગભગ 61000 જેટલા યુવાનો અને અલગ અલગ અંબરીશ પરિવાર આ ફંક્શનમાં જોડાશે અને વડોદરા મહાનગરની સંસ્કારી નગરી, વર્ષોથી જે હરિપ્રસાદ સાથે યોગ કરવાના સાક્ષી બન્યા છે એ લોકો પણ મેક્સિમમ સંખ્યામાં જોડાશે એવું લાગી રહ્યું છે અને ભગવાનની કૃપા થશે તો કદાચ ગ્રાઉન્ડ નાનું થશે એવું અત્યારના સંજોગોનું વાતાવરણ કહી રહ્યું છે। જી, જે રીતે વાત કરવામાં આવે તો સમગ્ર જે ઉત્સવ ઉજવવામાં આવ્યો છે, આપણી સાથે હરિભક્ત પણ છે, એમની સાથે પણ વાત કરીશું। જી સંજયભાઈ, જે તૈયારીઓ અત્યારે થઈ રહી છે, આટલા સમય બાદ અત્યારે આટલું મોટો ઉત્સવ ઉજવવા જઈ રહ્યો છે, કેવું લાગે? ખૂબ ખુશીની વાત છે અને ગુરુહરિનો પ્રાગટ્ય દિન ઉજવવાનું કોને સૌભાગ્ય મળે તો કોણ ખુશ ના હોય એમ, એટલે દરેક ભક્તોના હૈયાન વિશે, અમરીશ પરિવારોના હૈયાન વિશે, યુવકોની યુવતીઓના હૈયાન વિશે, સંતો અને બહેનોના હૈયાન વિશે ખૂબ જ ઉત્સાહનો ઉમંગ અત્યારે છે, કારણ કે અમે સૌ ભેગા મળીને સ્વામીજીની 88મી ગુરુભક્તિ જયંતિ જન્મજયંતિ ઉજવવા માટે જઈ રહ્યા છે। જે રીતે વાત કરવામાં આવે તો હાલ 2 જૂથ જ્યારે અલગ થઈ ગયા છે, જ્યારે એક હોત ને એ ઉત્સવ ઉજવવામાં જે મજા આવે છે કે જે ઉત્સવની લાગણી જે અલગ હોય છે, અત્યારે એકલા આપણે એક જૂથનું કરવામાં આવે છે, કેવું લાગે છે? અમે સૌ એક જ છે, ભેગા મળીને જ કાર્ય કરીએ છીએ, ભેગા મળીને જ અરસપરસ એકબીજાને ઇન્વિટેશન આપ્યું છે। પ્રેમ સ્વામી અમારા માવતર છે, પ્રભુ સ્વામીજીએ એમને પણ ઇન્વિટેશન આપ્યું છે, એક પ્રેમ સ્વામીજીએ પણ સામેથી સરસ આશીષ મોકલ્યા છે, શુભેચ્છા મોકલી છે, પ્રભુ સ્વામીએ પણ પોતે અહીંથી એક શુભેચ્છા મોકલી છે, એટલે બધા ભેગા જ છે, એક જ છે, અમે કોઈ અલગ છે જ નહીં, પણ દરેક જગ્યાએ આયોજન એક અલગ અલગ થઈ રહ્યું છે અને સંતો એ રીતે અલગ થઈને કામ કરે છે। જી, જે રીતે વાત કરવામાં આવતો, જે હરિભક્ત હતા તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જે જે બંને જૂથની જે વાત છે તે 2 જૂથ નહીં પણ એક જ છે, કંઈ કહેવામાં આવે તો જે રીતે આજે પ્રાગટ્ય ઉત્સવ જે અક્ષર નિવાસી જે હરિપ્રસાદ સ્વામી છે તેમનો જે 88મો જન્મજયંતિનો જે ઉજવણી છે તે હાલ લેપ્રેસી ગ્રાઉન્ડ પર કરવામાં આવ્યો છે। પ્રબોધ સ્વામી દ્વારા જે પ્રેમ સ્વરૂપ સ્વામી છે તેમને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે અને તેમના દ્વારા ફોન માહિતી દ્વારા પણ તેમને આશીર્વાદ પણ આપવામાં આવ્યા છે, પણ કહી શકાય કે જે બંને જૂથનો જે વિવાદને લઈને જે સર્જાયો હતું તેને લઈને હાલ બંને જૂથમાં જે ફાળિયા છે તે પડી રહ્યા છે। જી બિલકુલ, આભાર જયંતિ સમગ્ર વિગત બદલ।